तापी जिला में एवं घना स्थलों के ज्या कूदरते खूबे खूबा भरी ने सौंदर्य पेरियुं छे। जेवामां चोमासाना दिवसों में तो खास कूदरतनो आ नजारो अहीं सोळे कड़ाए खीली उठे छे, जेने जोवा अने माणवा माटे सहेलाणीओ उमटी पड़ता होय छे, परंतु केटलीक अगवडताओनो सामनो तेमने करवो पड़तो होय छे। એટલું સરસ વાતાવરણ છે, આહલાદક વાતાવરણ છે, અને હાલમાં વરસાદને લીધે અહીંયા આગળ 200-250 ફૂટ પરથી પાણી પડે છે અને બહુ સરસ વાતાવરણ છે। પરંતુ અહીંયા આગળ આવવા માટે થોડી તકલીફ એ છે કે 4-વ્હીલર ગાડી 1-1.5 કિલોમીટર દૂર મૂકવી પડે છે અને ત્યાંથી અહીંયા આગળ ચાલતા આવવું પડે છે અને રસ્તાનું પણ થોડું અઘરું કામ છે। એટલે અમને એવી ઈચ્છા, મનથી એવું થાય છે કે જો આ સ્થળને વિકસિત કરવામાં કોઈ ધ્યાન આપે તો આ એક સરસ એવી જગ્યા પર્યટન સ્થળ તરીકે વિકસિત થાય એવી છે। તાપી જિલ્લામાં એક આ એક એક અનેરી જગ્યા છે એને, એટલે એના માટે, એના વિકાસ માટે કોઈ ધ્યાન દે એવી અમારી ઈચ્છા છે। તાપી જિલ્લામાં એવા ઘણા પર્યટન સ્થળ છે જે ચોમાસાની ઋતુ દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠે છે, તેમાંનો જે એક સ્થળ છે સોનગઢનો આ ચીમેર ધોધ। સોનગઢથી લગભગ 25-30 કિલોમીટરના અંતરે આવેલો ધોધ અતિ દુર્લભ છે, ચોમાસાની ઋતુ દરમિયાન તે સોળે કળાએ ખીલી ઉઠે છે। લગભગ 200 ફૂટની ઊંચાઈથી પડતો ધોધને માણવા માટે સહેલાણીઓ આવતા હોય છે, પરંતુ અહીં આવવાનો માર્ગ થોડો દુર્લભ હોવાથી તેને ખાસ કરીને ચોમાસામાં આવી શકાતું ન હોય, જેના લીધે પર્યટકો આવવાનું ઘણીવાર ટાળતા હોય છે। આ માટે સરકારે ધ્યાન દોરી પ્રવાસન વિભાગ દ્વારા આને વિકસાવવાની તજવીજ હાથ ધરવી જોઈએ। નિર્માણ ન્યૂઝ માટે નીરવ કંસારા, તાપી।